જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો શ્રી બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય અંતર્ગત ઓનલાઈન એજ્યુકેશન સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો એસ વાય શાસ્ત્રી દ્વિતીયના સેકન્ડ સેકન્ડ સેમેસ્ટર બીજા સેમેસ્ટરની આપણે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આ સેમેસ્ટરમાં પ્રથમ યુનિટ પહેલું લેસન જેનું ટાઇટલ છે લેટસ ગો હોમ આ પ્રકરણની રચના કેવલિયન્સીઓ નામના લેખક દ્વારા કરવામાં આવી છે મિત્રો આ સ્ટોરી એ એક બાળકના હૃદયની સ્થિતિ એનું વર્ણન કરે છે એવો બાળક કે જે દુઃખથી ઘેરાયેલો છે આ પ્રકરણમાં જે થિયરી જોઈએ આપણે સ્લોટ જોઈએ તો સમરીમાં એવું પાઠની શરૂઆતમાં એવું કહેવામાં આવે છે કે કોઈ સ્કૂલ બસ હોય છે જેમાં બાળકો બેસી અને શાળાએ જતા હોય છે આ સ્કૂલ બસમાં બાળકો એમની સાથે સાથે જે આ પ્રકરણનું મુખ્ય કેરેક્ટર છે મેન પાત્ર એ બાળક પણ આ બસમાં એ છોકરાઓની સાથે બેસી અને જતો હોય છે જેમ જેમ બસ આગળ જતી જાય આગળ વધતી જાય એવી એવી રીતે બાળકો બસમાં બેસેલા બાળકો પોતપોતાની રીતે વાતોમાં ખૂબ મગ્ન છે જાત જાતની વાતો કરે છે બાળકો હસી મજાક પણ આ બાળક છે એકદમ ગુમસુમ છે ઉદાસ છે જેમ જેમ બાળકો છે એ વાતો કરતા જાય એમ એમ આ બાળક છે એના ચહેરા પર કોઈ પણ જાતની ખુશી કે હાવભાવ જે ખુશી બતાવે એવા કોઈ હાવભાવ આ બાળકના ચહેરા પર આવતા નથી ધીરે ધીરે બાળકો એ માર્બલ એટલે કે લખોટીની વાતો કરતા હોય છે ત્યારે આ બાળકનું ધ્યાન એ વાતમાં ખેંચાય છે અને બાળક છે એ જે પોતા દુઃખ અનુભવતો હતો એ ધીરે 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 એના ચહેરા પરથી ગાયબ થવા લાગ્યું અને પોતે જે અત્યાર સુધી એવું વિચારતો કે પોતાના પિતાજી એક્સપાયર થઈ ગયેલા આ બાળકના અને એ બાળક એની મા સાથે રહેતું હતું અને અચાનક એ દુઃખને આ બાળકોની વાતોમાં એ પોતે દુઃખ ભૂલી જાય છે અને આવી રીતે થોડા જ સમયમાં એ બાળકોની વાતો સાથે એ બાળક પણ એની સાથે જોડાઈ જાય છે એનું દુઃખ ભૂલાઈ જાય છે વિસરી જાય છે પોતાનું દુઃખ અને આ રીતે એ સ્કૂલ બસમાં બાળકોની સાથે ભળી જાય છે હસી મજાકમાં અને એમ કરતાં કરતાં એ સ્કૂલે પહોંચે છે સ્કૂલે પહોંચે છે જેવા સ્કૂલમાંથી નીચે ઉતરે છે ત્યાં તો અન્ય એની સાથે રહેલા બીજા બાળકો એના દ્વારા એને જાણવા મળે છે કે આજે તો શનિવાર છે મિત્રો શનિવારે આ બાળકોને અભ્યાસ ઓછો હોય છે હોમવર્ક પણ ઓછું હોય છે અને બીજા દિવસે રવિવાર હોય એ રજાનો દિવસ એટલે શાળામાં વિદ્યાર્થીઓને શનિવારનો દિવસ એટલે અત્યંત મોજ આનંદ અને ઉત્સવનો દિવસ એવું લાગે તો દરેક એની સાથે રહેલા દરેક બાળકો એ ખુશ હોય છે કારણ કે શનિવાર હોય છે અને તે દિવસે લેસન પણ ઓછું હોય છે બીજા દિવસે રવિવાર હોય એટલે એ રીતે બાળકને આનંદ છે અપાર આનંદ થાય છે અને પહેલો પીરિયડ સ્કૂલે પહોંચ્યા પછી તરત જ જે બાળક સ્કૂલના રૂમમાં એન્ટર થાય છે ત્યાં મિસ મોસનો પીરિયડ હોય છે કે જે ગણિત ભણાવતા હોય છે પણ આ બાળક જે આપણા પાત્ર છે મુખ્ય એને ગણિતમાં રુચિ ઓછી હોવાથી એ ચાલુ પીરિયડે એને સૂઈ જવાની આદત એટલે બાળકને નવાઈ લાગે છે એ દિવસે કે પોતે ચાલુ પિરિયડે સૂઈ ગયો તેથી એને સજારૂપે જ્યારે પણ એ પોતે ક્લાસમાં ઊંઘી જતો ત્યારે એને સજા રૂપે મેડમ એ પચાસ લીટી એને હોમવર્કમાં આપી દેતા એ એની સજા પણ એ દિવસે બાળક સૂઈ ગયેલો ત્યારે મિસ મોસ એના જે મેડમ હતા ક્લાસ ટીચર ગણિત વિષયના એણે એને કોઈ સજા ન કરી અને બાજુમાં બેસેલા વિદ્યાર્થીને આદેશ કરી અને આ બાળકને ઉઠાડવા કહ્યું બાળક ઉઠી અને વિચારે છે કે આજે મિસ મોસે મને કોઈ જાતની પનિશમેન્ટ સજા કેમ ના કરી કેમ મને ઉઠાડ્યો કોઈ સજા ના કરી એને નવાઈ લાગી બીજો પીરિયડ પાછો એ ગણિતનો પેલો પૂરો થયો ઇંગ્લિશનો આ રીતે પિરિયડો ત્રણ પીરિયડ પછી રિસેસ ટાઈમ પડ્યો બધા બાળકો પોતપોતાનો નાસ્તો ભોજન કરવા માટે બેસી ગયા અને આ બાળકનું ધ્યાન એ ત્યાં રે ત્યાં રહેલા બધા બાળકો અને સ્ટાફમાં રહેલા શિક્ષકો પ્રત્યે જાય છે એ તરફ ખેંચાય છે શિક્ષકો પણ ખૂબ મોજ આનંદમાં હોય છે કારણ કે શનિવારનો દિવસ હતો અને પછીનો દિવસ ફ્રી હતો હોલિડે હતો એટલે એની ખુશી એ બધાના ચહેરા પર દેખાતી હતી જમી લીધા પછી નાસ્તા પછી ફરી પાછા બે પીરિયડ જીઓમેટ્રી અને ઇતિહાસના પિરિયડ હતા એ લેક્ચર પછી સ્કૂલ છૂટે છે શાળાનો સમય પૂરો થાય છે અને જે આ પાઠનું મુખ્ય પાત્ર છે એ એના અન્ય ચાર મિત્રો સાથે પોતાના ઘરે જવા માટે નીકળે છે ત્યારે બધા મિત્રો વાતચીતમાં હવે પછી એ શું આયોજન કરવાના છે કારણ કે સેટરડે હતો શનિવારે હાફ ડે અને રવિવારે ફૂલ ડે એટલે બધા પોતપોતાના આયોજનની ચર્ચા કરતા હતા કોઈ મિત્ર એવું કહે કહેતો હતો કે હું તો મૂવી જોવા જઈશ પિક્ચર જોવા જવાનો છે મારો કા કાલનો પ્લાન કોઈ અન્ય અન્ય પોતાના રુચિના વિષયોની વાત કરતા હતા આ પાત્રનું મુખ્ય આ પ્રકરણનું મુખ્ય પાત્ર જે બાળક છે એ બાળક પણ મનમાં એવું વિચારતો કે આજે લાઇબ્રેરીમાં જઈ અને મેક સ્ટોરી વાંચી છે તો એ રાજકુમાર અને રાક્ષસની વાર્તા મને બહુ ગમી હું પણ ઘરે જઈ અને મારી મમ્મીને આ વાર્તા સંભળાવીશ મમ્મીને પણ ગમશે એ પણ ખુશ થશે એવું બાળક વિચારે છે અને કહે છે કે આજના દિવસે મતલબ કે દર શનિવારે જ્યારે શાળાએથી છૂટી અને બાળક ઘરે પહોંચતો ત્યારે ઘરે એની મમ્મીએ પાઈ નામની સ્વાદિષ્ટ વાનગી દર શનિવારે તૈયાર કરી રાખતી અને શનિવારના દિવસે મમ્મીને પણ કામ ઓછું હોય એટલે એ બાળકને પણ પૂરતો સમય આપી શકે અને પોતે આખો શનિવારનો દિવસ એની મા સાથે વિતાવશે એ આનંદ એ વિચારી અને એનો ચહેરો છે એ ખૂબ જ આનંદથી ભરપૂર થઈ જાય છે અને પોતાની સાથે રહેલા મિત્રોને પણ કહે છે કે મારો પણ પ્લાન છે કે આવતીકાલે હું પણ મમ્મી સાથે પિક્ચર જોવા જઈશ આવી વાતો કરતાં કરતાં એ બાળક છે એ પોતાના મિત્રોથી છૂટો પડે છે ઘરે જવા માટે એ જ્યારે ઘરે જાય છે ત્યાં એવું રસ્તામાં વિચારતો હોય છે કે જેવો હું ઘરે જઈશ મારા ઘરથી થોડેક દૂર પહોંચીશ ત્યાં તો મને ઘરની બારી દેખાશે આ બારીના પડદા છે એ ઉડતા હશે અને કિચનની જે બારી છે ત્યાં મમ્મી મારી રાહ જોઈને ઊભી હશે અને જેવો હું બરાબર બારીની એક્ઝેટ સામેથી અને દેખાઈશ ત્યારે પોતે હાથથી હાથ ફરકાવી અને મને બોલાવશે હું જેવો અંદર એન્ટર થઈશ રૂમમાં પ્રવેશીશ કે તરત મને ઊંચકી લેશે અને પ્રેમથી મને લેમનપાઈ નામની જે સ્વાદિષ્ટ વાનગી મમ્મીએ બનાવી હશે એ ખવડાવશે આવા બધા વિચારો સાથે એ બાળક ધીમે ધીમે પોતાના ઘર તરફ આગળ વધે છે અચાનક જેને પોતાના રૂમ પાસે ઘર પાસે પહોંચે ત્યાં તો જે દ્રશ્ય જોવે છે એ દ્રશ્ય જોઈ અને બાળકનો જે આનંદ હતો ખુશી હતી એ ક્ષણવારમાં ક્ષણભલમાં જ ગાયબ થઈ જાય છે ત્યાં જોવે છે તો પોતાનું જે મકાન હતું પોતાનું ઘર એમની જે રસોડાની બારીઓ એ જે ખુલ્લી હોય પડદા ઉડતા હશે હવાના એની જે ધારણા હતી એના કરતાં વિપરીત બન્યું પોતાના ઘરની બારી બંધ હતી અને કિચનની બારી પણ બંધ જોઈ એણે અને એ જોઈ દૃશ્ય જોઈ અને બાળકને જે થોડા સમય પૂરતો જે ખુશખુશાલ હતો એ બધી ખુશી ધીરે 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 કરતાં એના ચહેરા પરથી ગાયબ થતી જાય છે કારણ કે બાળકને ધીરે ધીરે યાદ આવે છે કે પોતાના પિતાના મૃત્યુ બાદ આ બાળક છે એ પોતાની મા સાથે ખૂબ ઘનિષ્ઠ સંબંધો ધરાવતો હતો પણ ગયા વીક એટલે કે એક અઠવાડિયા પહેલાં જ આ બાળકની માતા પણ મૃત્યુ પામી હોય છે અને એ બાળક હવે પોતાના ઘરે નથી રહેતો પરંતુ એની જે આંટી હોય એની ઘરે અને એ પણ પેલી બાજુ આ ઘરે નહીં પણ હિલ એટલે કે પહાડની પહેલી બાજુ રહેતા હોય છે આ વિચાર એના દિમાગમાં આવે ત્યાંથી એના ચહેરા પર જે ખુશી હતી આજ સવારની એ ખુશી અચાનક ગાયબ થઈ જાય છે અને પોતાને રિયલાઇઝ થાય છે પોતાને ભાન થાય છે કે હું તો અનાથ છું મારા પિતા તો મૃત્યુ પામેલા પણ માતા પણ છેલ્લા એક અઠવાડિયા પહેલાં જ મૃત્યુ પામેલી તો એ આખું તદ્રશ તાદ્રશ વર્ણન એ અહીંયા આ પ્રકરણમાં કરવામાં આવ્યું છે લેખક દ્વારા કેવલિયન્સીઓ દ્વારા આ નાના બાળકના હૃદયની મનોવ્યથા એ સુંદર રીતે અહીંયા દર્શાવી છે બાળક છે એ કોઈ પણ બાબતો છે કોઈ પણ યાદ છે એ લાંબો સમય સુધી એ યાદ નથી રાખી શકતો બાળકને દુઃખ છે પોતે માતા પિતા ગુમાવી દીધો છે અને આંટી સાથે રહે છે છતાં પણ એ દુઃખને નાના બાળકોની બસમાં સ્કૂલ બસની અંદર જે વાતો ચાલતી હતી એ વાતોમાં એ ઓતપ્રોત થઈ જાય છે અને પોતાનું દુઃખ ભૂલી જાય છે કે એની માતા પણ મૃત્યુ પામી છે અને બાળકોની વાતમાં એ એટલો બધો અંદર ઉતરી જાય છે કે પોતે પણ કલ્પના કરી લે છે કે હું ઘરે જઈશ માં મમ્મી સાથે આ રીતે વાત કરીશ મમ્મી મારા માટે આ બનાવી રાખ્યું હશે લેમન પાઈ જમાડશે મને વગેરે વગેરે જેટલા ઘણા બધા વિચારો કરી અને બાળક છે એ જ્યારે ઘરે પહોંચે છે ત્યારે એ ઘરની જે સ્થિતિ જોવે છે ત્યારે અચાનક એને યાદ આવી જાય છે કે મારે તો માં પણ મૃત્યુ પામી છે અને ત્યારે એ લેખકના ચહેરા ઉપર એ બાળકના ચહેરા ઉપર જે ખુશીના ભાવો હતા એ અચાનક ગાયબ થઈ જાય છે અને એની જગ્યાએ ફરીથી એનો ચહેરો છે નિસ્તેજ થઈ જાય છે તો ઋષિકુમારો આ પાઠ છે એમાં બાળકની મનોવ્યથા ઠલવવામાં આવી છે કે મા બાપ વગરનું બાળક હોય એ એના ચહેરા પર કેવા ગંભીર ભાવો હોય છે એણે જે કલ્પના કરી હોય છે આ ચિત્ર તમે જોઈ શકો છો તો અહીંયા બાળક સ્કૂલેથી આવ્યા પછીનું ચિત્ર છે પોતાના વિચારે છે કે હું ઘર પાસે પહોંચીશ બારીના પડદાઓ ખુલ્લા હશે દરવાજા ખુલ્લા હશે મમ્મી અંદર ઊભી હતી મને હાથથી ઇશારો કરશે હાઈ કરશે અને પછી મારા માટે લેમન પાઈ પણ તૈયાર કર્યું હશે એવા ઘણા બધા વિચારો સાથે બાળક અહીંયા પોતાના ઘરે પહોંચ્યો પહોંચે છે જુએ છે તો એણે જે વિચાર્યું હોય ને એનાથી વિપરીત બને છે ઘરના દરવાજા બંધ છે બારીના પડદા દેખાતા નથી અચાનક એ બાળક છે એને ફરીથી યાદ આવે છે કે મારી તો માં પણ મૃત્યુ પામીને હું અહીંયા રહેતો પણ નથી હવે આ બાળક છે એ પોતાની આંટી સાથે હિલની પહેલી બાજુ પહાડની પહેલી સાઈડ રહેવા જતો રહ્યો હોય છે આ વિચાર આવે ત્યારે એને પોતાની મા બાપ ન હોવાનું ભાન થાય છે અને પોતે દુઃખી થઈ જાય છે આવી સુંદર મજાની સ્ટોરી એ આપણે લેટ્સ ગો હોમના આ પહેલાં પાઠ સ્વરૂપે આપણે ભણવાની છે મિત્રો ફરી પાછા આપણે જ્યારે મળીએ ત્યારે આ સ્ટોરીને લગતા કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું ત્યાં સુધી સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ